नमस्कार, अत्यार सुधी तमाम खास समाचारों साथे हूं छु झरणा। अमदावाद में एक सप्ताह में केस की संख्या डबल थी चुकी है। 24 कलाक में 8194 केस नोंधाया है, 5 ना मौत थया है। शहर 60% थी वधु केस पश्चिम विस्तार में आ रहा है। अमदावाद में वधु 27 माइक्रो कंटेनमेंट जोन है। हाल शहर में 148 माइक्रो कंटेनमेंट जोन कार्यरत है। तो लगातार वधी रहा है कोरोना केस, जे लगभग 3 दिवस 20-25 हजार की अंदर रही रहा है। हजू पण कोरोना पीक आवी छे के नथी आवी, कारण के एक तरफ निष्णातों नुं कहेवुं छे के ज्यां सुधी पीक नहीं आवे त्यार बाद केस में घटाड़ो थई शके छे, परंतु जो पीक आवी जशे तो जे छे ते केस धीमे धीमे घटता जई जशे। तो राज्य में सतत कोरोना केस में उछाळो यथावत छे। 24 कलाक में 23,150 केस नोंधाया छे। 15 दर्दियों ना मौत थया छे, 10,103 दर्दियों साजा थया छे। राज्य में सौथी वधु केस 8,332 सामे आव्या छे। वडोदरा में 3,709 केस, सूरत में 2,488 केस, राजकोट में 2,029 केस, आणंद में 565 केस, जामनगर में 730, गांधीनगर में 874, भावनगर में 436 केस, जूनागढ़ में 156, भरूच में 448 केस, वलसाड में 359, महसाणा में 238 केस, कच्छ में 462 केस, मोरबी में 397 केस नोंधाया छे। तो एक तरफ जहां सतत वधता कोरोना केस लोकोने चिंता में वधारो करी रहा छे, बीजी तरफ कोरोना टेस्टिंग की संख्या पण वधारवामां आवे तेवी मांग पण लगातार करवामां आवी रही छे। एक तरफ जहाँ कोरोना केस में उछाड़ो आ रो है, त्या रसीकरण पर बमणी झड़पे वार जो कि एक सारी बात है कि लोग होम आइसोलेटेड थी ने ज सार लई रहा है। हॉस्पिटलाइजेशन की संख्या खूब ओछी है। तो लगातार वही रहा है कोरोना केस, और जेम सौ केस लगातार अमदावाद शहर में सामने रहा है। तरह आज अंकेत करने संवाददाता प्रणव पटेल अमरी साथ जोड़ाई रहा है। प्रणव, सरकार सतत प्रयत्न कर रही है और कोरोना केस घटे तेमज लोको पर सावचेती राखवे ते माटे गाइडलाइन्स में पण वधारो करवामां आव्यो छे। जाणवा मांगीशुं के अमदावाद में ज्यारे सौथी वधारे केस सामे आवी रह्या छे, शुं प्रिकॉशन अहीं लेवामां आवी रह्या छे, हाल कोरोना ने लईने अमदावादनी शुं छे स्थिति? જણાય માની શકાય કે અમદાવાદ શહેરમાં સતત કોરોનાનો જો ગ્રાફ છે તે અપ જઈ રહ્યો છે, જે રીતે કોરોનાનું ટેસ્ટિંગ પણ વધી રહ્યું છે। જો આંકડાની વાત કરીએ અમદાવાદ શહેરમાં તો છેલ્લા એક સપ્તાહની અંદર મનાઈ રહ્યું છે કે 15-20 હજાર જેટલા ટેસ્ટિંગ છે તે અલગ અલગ લેબની અંદર થઈ રહ્યા છે। તેમાં જે એન્ટીજન ટેસ્ટ હોય કે પછી આરટીપીસીઆર ટેસ્ટ છે તેનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે। તો સામે જે માનવામાં આવી રહ્યું છે જે પોઝિટિવ રેટ છે તે 30-40% જોવા મળી રહ્યું છે। એટલે 100 વ્યક્તિ ટેસ્ટ કરાવે છે તેની સામે 30-40 વ્યક્તિઓ એવા હોય છે કે તે કોરોના પોઝિટિવ આવે છે। આ અમદાવાદ શહેરની હાલની વર્તમાન સ્થિતિ છે। મહાનગરપાલિકા તરફથી અલગ અલગ ધનવંતરી રથો હોય, સંજીવની રથો છે તે અમદાવાદ શહેરમાં ફેરવવામાં આવી રહ્યા છે। ટેલિમેડિસિન નામની જે એક સોફ્ટવેર છે તે બનાવ્યો છે, તેના માધ્યમથી જે પણ દર્દીઓ દાખલ છે અથવા પછી જે લોકોને લક્ષણો દેખાઈ રહ્યા છે તે લોકો ડોક્ટરનો અભિપ્રાય લઈ શકે છે, તે પ્રકારની પણ વ્યવસ્થા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે। સમયાંતરે મહાનગરપાલિકા અલગ અલગ નિર્ણયો છે તે અહીં લઈ રહી છે, પરંતુ તેમ છતાં પણ સંક્રમણનું જે ગ્રાફ છે તે અમદાવાદ શહેરમાં વધી રહ્યો છે। હાલ જો એક સપ્તાહમાં વાત કરવામાં આવે તો 7,000થી લઈને 9,500 સુધીના કોરોના જે રિપોર્ટ છે, જે પોઝિટિવ જે રેટ છે તે અહીં જોવા મળી રહ્યો છે। અમદાવાદીઓમાં નિયમ પાલનને લઈને જે સખ્તાઈ કોર્પોરેશન અપનાવી રહી છે, પોલીસ અપનાવી રહી છે, પરંતુ તેમ છતાં પણ જે રીતે આજે લગ્નનો જે માહોલ છે, સાથે જે રીતે સામાજિક કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં ગેટધીરિંગ જે છે જે લોકો જોવા મળી રહ્યા છે, 150 લોકોની કેપેસિટી છે, તેમ છતાં પણ જે 40 વિસ્તારો છે, જે પોર્ટ વિસ્તારો છે તેની અંદર પણ લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે, તેમાં સંખ્યામાં કેની એક વધારો થઈ રહ્યો છે તે પણ દેખાઈ રહ્યું છે। અને સાથે જ જે તબીબો એક વાત કરી રહ્યા છે, જે ટ્રાન્સપોર્ટના જે તબીબો છે તેઓ લોકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઓમિક્રોન જે છે તેની ગતિ છે તે 4-5 ગણી છે તે વાયરસનું સંક્રમણ કરવા માટે। એટલે જે વ્યક્તિને હાલ કોરોના વાયરસ થઈ રહ્યો છે તે ઓમિક્રોન છે તેવું ડોક્ટરનું હાલ માનવું છે। ડેલ્ટા વેરિયન્ટ જે જોવા મળી રહ્યો હતો બીજી લહેરમાં, તેના કરતાં વિપરીત ઓમિક્રોન જે વાયરસ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એની જે અસર છે માથું દુખવું, શરદી થવી અથવા નોર્મલ તાવ આવવો અથવા ખાંસી થવી, આ મહત્વના છે। અને ગળામાં દુખવું જે સેકન્ડ વેવમાં જે સ્થિતિ જોવા મળી રહી હતી કે લમ્સની અંદર અથવા ફેફસાની અંદર જે
સૌથી મોટી અસર જોવા મળી હતી તે આ વખતે જોવા નથી મળી રહી, માઇનોર છે। બીજી વસ્તુ જરણા એ પણ સમજવાની જરૂર છે, સતત કોરોનાના કેસનો જે ગ્રાફ છે તે વધી રહ્યો છે, પરંતુ જે દર્દીઓની જે દાખલનો જે સરેરાશ અંક છે તે ઘણો ઓછો છે, માત્ર 10% થી પણ ઓછા દર્દીઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે। અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ હોય, શારદા હોસ્પિટલ હોય કે પછી એસવીપી હોસ્પિટલ છે કે અન્ય જે ખાનગી હોસ્પિટલો છે, જે 40 નોમિનેટ હોસ્પિટલો કરાઈ છે, ડિઝિગ્નેટ હોસ્પિટલો કરાઈ છે, તેની અંદર જે દર્દીઓનો જે સંખ્યા જે છે એ માત્ર 500 છે। એક તરફ અમદાવાદ શહેરની અંદર જે રીતે પર ડેના 8,000 થી 9,000 કેસ આવી રહ્યા છે, તો તેની સામે માત્ર 200 થી 300 લોકો જ દર્દીઓ છે તે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે। તેમાં પણ મોટાભાગના જે દર્દીઓ છે તે કોઓર્બિડ એટલે જે 60+ છે, અથવા પછી તેઓને કોઈ પ્રકારનો રોગ થયેલો છે, ડાયાબિટીસ હોય, બીપી હોય, અથવા અન્ય કોઈ જે રોગ છે અથવા અન્ય કોઈ તકલીફ છે, તે જે લોકો છે તેને દાખલ કરવાની ફરજ હાલ પડી રહી છે। બીજા જનરલ જેટલા પણ દર્દીઓ જોવા મળી રહ્યા છે તે મોટાભાગના દર્દીઓ છે તે હોમ આઇસોલેટ થયેલા છે, હોમ ક્વોરન્ટાઇન થયેલા છે, તેઓને વ્યક્તિગત રીતે પોતે સારવાર ત્યાં પોતાના ઘરે જ તેઓ લઈ રહ્યા છે, તે પ્રકારના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કોરોનાના કેસીસમાં સતત તેનો ગ્રાફ છે તે વધી રહ્યો છે, તો સાથે જ સંક્રમણ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, તો સાથે છૂટછાટ જે મળી રહી છે અમદાવાદીઓને, ખાસ કરીને આ તેનો ક્યાંક ગેરલાભ છે અમદાવાદી ઉઠાવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। માસ્ક એ સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે, તો સાથે જે વેક્સિનેશનની જે કેમ્પેનિંગ જે કામગીરી છે તે મહાનગરપાલિકા કરી રહી છે, તબક્કાવાર જે નવી નવી સ્કીમો છે તે મૂકવામાં આવી રહી છે, તેમ છતાં પણ હજુ જે 1-2% લોકો એવા છે જરણા કે હજુ પણ તે વેક્સિન છે તે લેવામાં ક્યાંક ઢીલાશ કરી રહ્યા છે, જે વેક્સિન છે તે નથી લઈ રહ્યા। પ્રથમ ડોઝ લેનારા માની શકાય છે 1-2% લોકો એવા છે કે હજુ પણ તેઓએ વેક્સિન નથી લીધી, સેકન્ડ ડોઝ લેનારા જે વ્યક્તિઓ છે તેનું પ્રમાણ વધ્યું છે, કારણ કે સમયાંતરે કોર્પોરેશન અલગ અલગ સ્કીમો છે તે મૂકી રહી છે, લોકોને ઘર સુધી જઈને વેક્સિન આપવાનું પણ કામ છે મહાનગરપાલિકા કરી રહી છે, આરોગ્યની ટીમ કરી રહી છે। અને તબક્કાવાર જે સૌથી મોટી વાત એ છે કે ટેસ્ટિંગ જે રીતે વધારે દેવામાં આવશે તેને લઈને ટેસ્ટિંગના આધારે જ કોવિડના જે દર્દીઓ છે તે વધી રહ્યા છે। જે તમે કહ્યું 15,000 થી 20,000 લોકોનું ટેસ્ટિંગ પર ડે મહાનગરપાલિકા એન્ટીજેન હોય કે આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરી રહી છે, તેના આધારે જ 30-40% જે રેશિયો છે એટલે જે 7,000 થી 8,000 કેસો જે છે તે અમદાવાદ શહેરમાં હાલ પોઝિટિવ આવી રહ્યા છે, પરંતુ સાથે જે કેસનો રેશિયો જે પોઝિટિવ છે તે એ સિમ્પટમ્સ એટલે નોર્મલ જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ ચોક્કસ મને હજુ પણ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। જી બિલકુલ પ્રણવ, આભાર। તો જો આ વખતે પરિસ્થિતિને કાબૂમાં કરવી હશે તો માત્ર સરકારે નહીં પરંતુ લોકોએ પણ જવાબદારી ઉઠાવવી પડશે, કારણ કે જે પ્રકારે કોરોના લગાતાર કેસ વધી રહ્યા છે તેમાં લોકોની લાપરવાહી પણ જવાબદાર હોય તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે જો કોરોનાની ગાઈડલાઇન્સ અનુસરવામાં આવશે તો આ સંક્રમણથી બચી શકાશે। અન્ય સમાચારો, મહેસાણા બહુચરાજીના ધારાસભ્ય